વાયરલ ફીવર અને તાવ વચ્ચે શું તફાવત છે? મોટાભાગના લોકો વાયરલ ફીવર અને તાવ વચ્ચે શું તફાવત છે તે વાત જાણતા નથી. આજે હું તમને તાવ અને વાયરલ ફીવર વચ્ચે શું તફાવત છે અને તેનાથી બચવા શું કરી શકાય તે વિશે જણાવીશ. વાતાવરણમાં ફેરફાર શરૂ થાય એટલે વાયરલ ફીવરની સમસ્યા વધી જાય છે. વાયરલ ફીવરમાં હાથ પગમાં દુખાવો, શરીરમાં થાક અને સાંધામાં દુખાવાની સમસ્યા થવા લાગે છે. જ્યારે પણ આપણી લાઇફસ્ટાઇલ કે આહાર શૈલી બદલે છે તો તેની સીધી અસર ઇમ્યુનિટી પર થાય છે. અનિયમિત જીવનશૈલી અને ખરાબ આહાર શૈલીને કારણે ઇમ્યુનિટી નબળી પડી જાય છે અને તેના કારણે વાયરલ ફીવર જેવી બીમારી સરળતાથી થઈ જાય છે. વાયરલ ફીવર એક એવી સમસ્યા છે જે વાતાવરણમાં થતા ફેરફારને કારણે ઝડપથી ફેલાય છે. વાયરલ ફીવર એવા લોકોને વધારે ઝડપથી પ્રભાવિત કરે છે જેમની ઇમ્યુનિટી નબળી હોય છે. ખાસ કરીને બાળકો અને વડીલોને આ સમસ્યા વધારે સતાવે છે. આપણા શરીરનું તાપમાન દિવસના અલગ અલગ સમયે બદલે છે, પરંતુ જ્યારે શરીરનું તાપમાન 37 ડિગ્રી સેલ્સિયસથી વધી જાય છે તો તેને તાવની અવસ્થા માનવામાં આવે છે. સામાન્ય તાવ અને વાયરલ ફીવરની વાત કરીએ તો તાવમાં વધારે ટેમ્પરેચર નથી હોતું, જ્યારે વાયરલ ફીવરમાં શરીરનું તાપમાન અચાનક વધી જાય છે. સાથે જ વાયરલ ફીવરમાં ઠંડી પણ લાગે છે. વાયરલ ફીવરના લક્ષણ. વાયરલ ફીવરનું સૌથી સામાન્ય લક્ષણ છે કે દર્દીને 100 ડિગ્રીથી વધારે તાવ આવે. આ સિવાય વાયરલ ફીવરમાં શરીરમાં સતત દુખાવો રહે છે. વાયરલ ફીવરના દર્દીને થાક અને નબળાઈ પણ રહે છે. ગળામાં સમસ્યા, ભૂખ ન લાગવી અને ઉલટી જેવી તકલીફ પણ વાયરલ ફીવરમાં થાય છે. ઘણી વખત આ બધા લક્ષણોની સાથે પેટમાં ઇન્ફેક્શન, દુખાવો અને ઝાડા જેવી તકલીફ પણ થાય છે. વાયરલ ફીવરમાં શું કરવું? વાયરલ ફીવરમાં દર્દીએ ભરપૂર આરામ કરવો જોઈએ. આરામ કરવાની સાથે દર્દીએ ભારે ખોરાક લેવાનું ટાળવું જોઈએ. આ સિવાય શક્ય હોય ત્યાં સુધી લિક્વિડ ડાયટ પર દર્દીને રાખો. વાયરલ ફીવરમાં હાથની સ્વચ્છતાનું ખાસ ધ્યાન રાખવું. શરીરમાં વધારે દુખાવો અને તાવ રહેતો હોય તો તરત જ ડોક્ટરનો સંપર્ક કરવો જોઈએ.